200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે કરણ જોહરને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે જેકલિન માટે ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તો સુકેશે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં 50-70% હિસ્સો લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુકેશની પીઆર ટીમ દ્વારા શેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કરણ જોહર આ પ્રસ્તાવને સ્વીકારે છે તો 48 કલાકમાં ડીલ પૂર્ણ થઈ જશે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ધર્મા પ્રોડક્શન રોકાણની શોધમાં હતું અને સુકેશની કંપની એલએસ હોલ્ડિંગ્સનો હેતુ કંપનીના વિકાસમાં મદદ કરવાનો છે. તો સુકેશે એમ પણ કહ્યું કે કદાચ તાજેતરના વિવાદોના કારણે તેમનો પ્રસ્તાવ અસામાન્ય લાગે, પરંતુ તેમણે કહ્યું કે મારો ઈરાદો પ્રામાણિક છે. સુકેશે પત્રમાં કરણ જોહરની પણ પ્રશંસા કરી હતી. તેણે કરણને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો હતો. આ ઉપરાંત જેકલિનને તેના જીવનનો પ્રેમ ગણાવ્યો હતો. સુકેશ ચંદ્રશેખર છેલ્લા કેટલા સમયથી જેલમાં છે તેના પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. તો તપાસમાં જાણવા મળ્યું કે સુકેશ ચંદ્રશેખર અને જેકલિન ફર્નાન્ડિસના રિલેશનશીપમાં હતા. રિલેશનશીપમાં રહેતા સુકેશે જેકલિનને ઘણી કિંમતી ગિફ્ટ આપી હતી. તો મની લોન્ડરિંગ કેસમાં જેકલિનને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. તો જેકલિન સિવાય સુકેશે નોરા ફતેને ઘણી ગિફ્ટ આપી હતી. તો ઈડી દ્વારા તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.